નમસ્કાર, હું પ્રશાંત દયા. આજે હું એક એવી વ્યક્તિ સાથે તમારો પરિચય કરાવું છું જેણે સંઘર્ષમાં પોતાની જિંદગીની શરૂઆત કેવી રીતના કરી અને સંઘર્ષનો સામનો કેવી રીતના કર્યો. મારી સાથે છે રમીલા જોશી. રમીલા જોશી ગુજરાત પોલીસનો હિસ્સો છે અને અત્યારે લોકરક્ષક તરીકે ગાંધીનગર પોલીસમાં એ ફરજ બજાવે છે. તો રમીલા, મારે તમારી પાસેથી જાણવું છે કે એક નાનકડા ગામમાંથી તમે આવ્યા અને પોલીસમાં જોડાયા, તો તમારું મૂળ વતન કયું છે? મારું વાવ તાલુકાનું રાબડીપાદર. વાવ તાલુકાનું રાબડીપાદર મારું ગામ છે. આખું બ્રાહ્મણનું નાનું ગામ છે, જેમાં અત્યાર સુધીમાં કોઈને ગવર્નમેન્ટ જોબ નથી. છોકરી છોકરામાં ફર્સ્ટ હું છું, કે જે મેં પહેલાં પણ હું નર્સમાં હતી અને અત્યારે પણ હું પોલીસમાં છું. મને પહેલેથી ખાખી પહેરવાનો બહુ શોખ હતો, એટલે મેં 2008થી કરીને 2020 સુધી ખાખી પાછળ દોડ્યા કરી. ત્યારે 2020માં હું ખાખીમાં પોલીસ ભરતી. પણ એક બ્રાહ્મણની દીકરી પોલીસમાં આવે એવું બહુ ભાગ્ય જ બને. હા, હોય છે, પણ હવે સંજોગો વસાત એવું હતું. પપ્પાનું 1992માં એક્સપાયર થઈ ગયા હતા અને ઘરમાં 4 બહેનભાઈ હતા, તો જરૂરી હતું કે મારે લડવું, કારણ કે હું લડીશ તો જ કોઈને બીજાને પણ કહી શકીશ અને એનાથી મારું જોઈને ઘણાને બીજાને પણ પ્રગતિ મળે કે ભાઈ આપણે નોકરી માટે શું કરવું જોઈએ કે લેવી જોઈએ. તમે કેટલા સુધી અભ્યાસ કર્યો રમીલા? મેં નર્સિંગ કર્યું છે, વિથ ગ્રેજ્યુએટ છું, વિથ એમએ છું, LLBનું 1 વર્ષ મેં કર્યું હતું. હવે એમએ મારું પત્યું એટલે મારી PhD કરવાની ઈચ્છા હતી. હજુ એમએનું મારું રિઝલ્ટ આવી ગયું છે, પણ ડિગ્રી સર્ટિફિકેટ નથી આવ્યું. ઓકે, તો રમીલા, એક નાનકડા ગામમાંથી તમે ગાંધીનગર સુધી પહોંચ્યા કેવી રીતના? કારણ કે એના માટે પણ ઘણો સંઘર્ષ કરવો પડ્યો હશે. પહેલાં એકચ્યુઅલી હું મારા મેરેજ 2011માં થયા એટલે હું પાલનપુર રહેતી હતી. મારા હસબન્ડ SRP Group 3માં હતા, એટલે ત્યારે હું ત્યાં પણ હું ઘરમાં કટલરી વેચતી હતી. પછી એના પછી મેં ગવર્મેન્ટ નર્સિંગ માટે અપ્લાય કર્યું. સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં મેં 2 વર્ષ નર્સિંગ કર્યું, જેની ફીસ મારી 2 લાખ હતી. અને એ 2 લાખ ભરવા માટે મારી પાસે પૈસા ન હોય, જેથી મેં સુરતથી ટેક્સટાઇલ માર્કેટમાંથી સાડીઓ લાવી અને સાડીઓનો વેપાર મેં હેડક્વાર્ટરમાં ચાલુ કર્યો. અને પછી મારું નર્સિંગ પત્યું એટલે જે મારા નર્સિંગના સાહેબ હતા એમણે કીધું કે તું ગાંધીનગર જઈને પેઇંગ ગેસ્ટ ચલાય, જેથી તારો બાબો પણ ભણી શકે અને તારું ગુજરાન પણ ચાલી શકે. 2018માં હું ગાંધીનગરમાં આવી. ગાંધીનગરમાં આવીને પ્રિન્સ હોસ્ટેલ ચાલુ કરી. અત્યારે PG ચાલુ કર્યું. PG ચાલુ કર્યું. PGમાં પણ એવું જરૂરી નહીં કે બધાની ફીસ લેવી, કોઈ મારા જેવું હોય, કેમ કે હું તો એમાંથી બહુ પસાર થઈને આવી હતી, એટલે ના લેવાની હોય તો ના એ લેવાની, લેવાની હોય એવી જગ્યાએ લેવાની. ઘણાને એમને પણ જમાડીએ આપણે. અને જ્યારે પણ કોમ્પિટિશન એક્ઝામ હોય ત્યારે મારી સમાજ માટે હું તદ્દન ફ્રીમાં રાખું છું. બરાબર છે. તો પોલીસની નોકરી ક્યારે મળી, કયા વર્ષમાં મળી? મને 15/7/2020ના રોજ હું તાપી જિલ્લામાં હાજર થઈ હતી અને ત્યાંથી હાજર થઈને સંઘર્ષ ચાલુ થયો. પહેલાં તો કર્યો જ છે, પણ હાજર થઈને 12 દિવસ થયા મારા હસબન્ડનું ભયંકર એક્સિડન્ટ થયું, કે જેમાં 6 મહિનાનો બેડ રેસ્ટ હતો. તો 26 દિવસ ગેરહાજર પડી અને પછી મારી અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી સાહેબનો આભાર માનું છું બધા એનો, કે મારી એટેજ ખાતે ટ્રેનિંગ ગાંધીનગરમાં થઈ અને મેં આખી ટ્રેનિંગ મારા હસબન્ડની સેવા કરતાં કરતાં મેં મારી ટ્રેનિંગ સમય પૂરો કર્યો. સમય પૂરો કર્યા પછી મારી મેં જિલ્લા ફેર બદલી ગાંધીનગરમાં કરાવી. એટલે હજી તમારી નોકરીને 2 વર્ષ જ થયા? 2 વર્ષ ને. એટલે હજી તમે પોલીસમાં કાયમી થયા નથી? ના, હું ફિક્સ પગારમાં છું. ઓકે, આ છે રમીલાની કહાની. એક નાનકડા ગામમાંથી ગાંધીનગર સુધી પહોંચે છે, PG ચલાવે છે, સાડીઓ વેચે છે, કટલેરીનો ધંધો કરે છે અને શિક્ષણ હોવા છતાં એક સરકારી નોકરી મળે માટે લોકરક્ષક તરીકે જોડાય છે. હજી નોકરીને 2 વર્ષ જ થયા છે. હવે રમીલાનો એક નવો સંઘર્ષ શરૂ થયો છે. તમને એવું લાગતું હશે કે એક પોલીસમાં નોકરી કરનારી મહિલા અત્યારે આ કપડામાં કેમ છે અને અમે આ જગ્યાએ કેમ બેઠા છીએ, તો તમને હું જણાવવા માગું છું કે અત્યારે અમે જે બેઠા છીએ એ અમદાવાદની સિમ્સ હોસ્પિટલની નજીકની એક જગ્યા છે. અત્યારે રમીલાબેન સિમ્સ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા છે, તો હવે હું એમની પાસેથી જ જાણીશ કે રમીલાબેન કેમ સિમ્સ હોસ્પિટલ આવવું પડ્યું. એકચ્યુઅલી આ 10 તારીખ 9મો મહિનો 2022ના રોજ મેં મારું સોનોગ્રાફી કરાવ્યું. થોડું માઇનોર મને એવું લાગતું હતું કે મને ગાંઠ છે. એક મેં સોનોગ્રાફી કરાવ્યા પછી મેં મારું FNC કરાવ્યું. FNC પછી મારું બાયોપ્સી કરાવ્યું. આ 13 દિવસની પ્રક્રિયામાં મેં ટોટલ રિપોર્ટ મારા A to Z કરાવીને 5 કેન્સર હોસ્પિટલમાં બતાવ્યું, જેમાં દરેક ડૉક્ટરનું કહેવું એમ જ છે કે બેન, કેન્સર છે તો એની સામે લડવું પડશે અને લડવું પડશે તો એની સામે દવા લેવી પડશે. તો મેં ડૉક્ટરને સાથે મેં મંજૂર થઈ ગઈ કે ભગવાને જે આપ્યું છે એને મેં સ્વીકારી લીધું છે.
હું સિમ્સમાં આવી. સિમ્સમાં એમને મને કીધું કે પહેલાં તમે કીમોથેરાપી 8 ડોઝ લો, કેમ કે મારું જે ગાંઠ છે એને નીચેના ભાગ ફેફસાની ઉપરના ભાગમાં થોડીક અસર છે. તો હવે કાલથી મેં એડમિટ થઈ ગઈ. 8 કીમોથેરાપી લેવાના કીધા છે મને. 8 કીમોથેરાપી પછી મારું સર્જરી કરશે. સર્જરી કર્યા પછી દર 3 મહિને પહેલાં 1.5 મહિનો શેક આપશે, મતલબ રેડિયેશન કહેવાય એને, અને એના પછી એ લોકો દર 3 મહિને ચેકઅપ માટે બોલાવતા હોય. તમે કહ્યું રમીલા કે તમે ફિક્સ પગારમાં છો. હા, ફિક્સ. તો ફિક્સ પગારમાં કેટલો પગાર મળે છે લોકરક્ષકને? 19,950 હોય છે મારો પગાર. બસ એ બાકી તો કપાઈને કેટલું આવે? 200 રૂપિયા કંઈક કપાય છે, એટલે આપણે માનીએ કે 750 આવે છે. 19,750. ઓકે. રમીલાબેનના હાથમાં 19,750 જેટલી એક સામાન્ય રકમ આવે છે કે જેમાંથી એક મધ્યમ વર્ગનો માણસ ઘર ચલાવી શકે. નોકરી મેળવવા સુધીનો જે સંઘર્ષ હતો એ તો હવે એવું લાગે છે કદાચ બહુ સામાન્ય હતો, કારણ કે હવે રમીલા બ્રેસ્ટ કેન્સરના દર્દી થઈ ગયા છે. એ કાયમી નોકરી હજી નથી, કારણ કે નિયમ એવો છે લોકરક્ષકને 5 વર્ષ પૂરા થાય એટલે કાયમી થાય. હવે 5 વર્ષ નોકરીના થયા નથી, માટે બીમારીની સારવાર પાછળ થનારો લાખો રૂપિયાનો ખર્ચ પણ સરકાર આપી શકે તેવી સ્થિતિમાં નથી, કારણ કે આવું કાયદો કહે છે. સવાલ એટલો છે કે કાયદા માટે માણસ છે કે માણસને જીવાડવા કાયદો બન્યો છે? આખી એક વિમાચણ છે. બીજો સવાલ એવો પણ છે, કાયમી નોકરી નથી માટે હવે રજાઓ પણ પડશે, સારવાર પણ લાંબી ચાલશે, લાખો રૂપિયા ખર્ચ થશે. આ ખર્ચ રમીલાબેન અને એનો પરિવાર ક્યાંથી લાવશે? પણ એમને જીવવું છે એટલા માટે, કારણ કે હમણાં જ આ ઇન્ટરવ્યૂ કરતાં પહેલાં હું એમના દીકરાનો વોઇસ મેસેજ સાંભળી રહ્યો હતો. એમનો દીકરો 5 વર્ષમાં 5મામાં ભણે છે, હમણાં જ સ્કૂલમાંથી આવ્યો અને એણે એક વોઇસ મેસેજ પોતાની મમ્મીને છોડ્યો કે મમ્મી હું સ્કૂલમાંથી આવી ગયો છું, તું ઘરે ક્યારે આવે છે, કારણ કે મને ભૂખ લાગી છે. આ વેદના એક માને જ સમજાય, પરંતુ આપણે સરકારને વિનંતી કરીએ છીએ કે સરકાર આ દિશામાં કંઈક વિચારે, એમની સારવાર, એમની રજાઓને લઈને. અને ખાલી આ જવાબદારી આપણે સરકાર કે પોલીસ ઉપર છોડવા માગતા નથી, આ આપણી પણ જવાબદારી છે, કારણ કે જે આપણું રક્ષણ કરે છે એને જીવાડવો એ પણ આપણી ફરજ છે. મારા વિડીયોની નીચે આની સાથેની રમીલાબેનની બેંક એકાઉન્ટ વિગત પણ છે, તમે ઈચ્છો તો તમારી નાનકડી મદદ પણ એને મોકલી શકો છો, કારણ કે તમારી નાનકડી મદદ અને તમારી નાનકડી પ્રાર્થના એને જીવાડવા અને બચાવવા ખૂબ જરૂરી છે. નમસ્કાર.